તમારે વસ્તા વસ્તા સાચું સાચું બોલવાનું છે. હવે બીજા
मा केडी मजा करशे
આ પેરાસુટને નીચે પડવા દો અકાશીમાંથી પથ્થરને પેરાસુટ સાથે અને પેરાસુટ વગર નીચે પડવા દઈએ તો શું ફેર પડે તો આ કરુંદી તમારે જાતે કરવાની રહેશે પ્રયત્ન કરો તો હાથ રૂમાલને બદલે કાગળનો ચોરસ ટુકડો વાપરી જુઓ પથ્થરના બદલે ટામેટી ટામેટું વાપરીને જુઓ કે પથ્થરના બદલે સંજો વાપરીને જુઓ અને હાથ રૂમાલમાં કાણું હોય તો આ નમકડું કામ આપશે તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે હવે આપણે પાના નંબર 72 પર એક ગીત આપ્યું છે તે કહ્યું મારા પડ્યાને લીમડે પોપટલાને એની ગોળ ગોળ આંખ એની લીલી લીલી પાંખ એ તો બોલતો ને ઊંધો સૌને ગમે મારા ઘરની આંગણે ચકલી રમે એની ઝીણી ઝીણી આંખ એની નાની નાની પાંખ એ તો રમતી ને ઊંધી સૌને ગમે મારી નાનકડી બહેન ઘરમાં રમે એની કાલી કાલી બોલી એની આંખ ભોળી ભોળી એ તો રમતી ને સસ્તી સૌને ગમે તો મારા ફળિયાનો લીમડે પોપટ રમે તેના ફળિયાના લીમડે શું રમે છે પોપટ રમે એની આંખ કેવી છે ગોળ ગોળ અને લીલી લીલી પાંખો હોય છે અને એ તો બોલતો ને ઊંધો સૌને ગમે છે એટલે બધાને ગમે છે તો મારા ઘરની આંગણે ચકલી રમે તો એના ઘરની આંગણે શું રમે છે ચકલી રમે છે એની ઝીણી ઝીણી આંખ ને નાની નાની પાંખ એની કેવી નાની નાની આંખો હોય છે અને નાની નાની પાંખો હોય છે એ તો રમતી ને ઊંધી બધાને ગમતી હોય છે તો મારી નાનકડી બહેન ઘરમાં રમે એની કાલી કાલી બોલી એની આંખ ભોળી ભોળી એ તો રમતી ને હસતી સૌને ગમે નાના છોકરાની બોલી કેવી હોય કાલી કાલી અને આંખો કેવી હોય ભોળી ભોળી અને રમે અને હસે એ તો બધાને ગમે તો આજે મેં જે પણ આવી કે તમારે ચોપડીમાં પાના નંબર 79 થી લઈ